गुड मॉर्निंग विद्यार्थी मित्र, आपने आ પહેલાના લેક્ચરમાં ગરીબીના કારણો છે એમાં ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો છે એ સ્પષ્ટ કર્યા છે અને આજે આપણે ગરીબીના કારણોમાં જ આગળ આર્થિક કારણોને સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્પષ્ટ કરેલું કે ગરીબીના કારણોને મુખ્ય પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો। આપણે આગળના લેક્ચરમાં ગરીબીના ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો છે એ સ્પષ્ટ કર્યા છે અને આજે આપણે ગરીબીના આર્થિક કારણોને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ। तो गरीबीना आर्थिक कारणों में पहलू कारण छे श्रमिक दीठ नीची खेत उत्पादकता। आ कारण ने समझिए ए पहला, श्रमिक दीठ खेत उत्पादकता एटले शू ए शब्द ने समझवानो प्रयत्न करिए। तो कुल कृषि उत्पादन ने श्रमिकों की संख्या वडे भागवाथी मळता उत्पादन ने श्रमिक दीठ उत्पादकता कहे छे। एटले कुल उत्पादन जे खेतीनुं थयुं होय ए कुल उत्पादन ने जे श्रमिकोए ए उत्पादन कर्युं होय ए श्रमिकोनी संख्या वडे आपणे भागीए अने जे मळे तेने आपणे श्रम दीठ उत्पादकता तरीके ओळखावी शकीए। एक उदाहरण द्वारा एने आपणे समजवानो प्रयत्न करीए तो मानी लो के 50,000 किलोग्राम कृषि उत्पादन छे ए थयुं अने 500 खेडूतोए ए उत्पादन कर्युं छे, तो 50,000 किलोग्रामना छेदमां तमे 500 श्रमिकोने मूको तो तमने जवाबमां 100 किलोग्राम मळे छे। तो ए एक श्रमिक दीठ 100 किलोग्रामनुं उत्पादन थयुं एम आपणे कही शकीए। तो ए श्रमिक दीठ खेत उत्पादकता थी, एटले के एक श्रमिके 100 किलोग्रामनो उत्पादन छे ए कर्यु एम आपणे कही शकीए। तो आ जे श्रमिक दीठ खेत उत्पादकता छे ए खेत उत्पादकतानु प्रमाण छे ए नीचू छे अने एने कारणे गरीबी जोवा मळे छे एम अहींया आपणे समजावानो प्रयत्न करे छे। तो आ श्रम दीठ जे नीची खेत उत्पादकता जोवा मळे छे एटले के उत्पादन छे ए ओछू जोवा मळे छे एनी पाछळ एवा कया कारणो जवाबदार छे के जेने लीधे आ खेत उत्पादकता छे ए नीची जोवा मळे छे एने आपणे समजवानो प्रयत्न छे ए करीए। तो सौथी पहेली बाबत तो ए छे के कृषि क्षेत्रे सिंचाईनी सगवडोनो अभाव छे। एटले ભારતમાં આપણે જાણીએ છીએ, અગાઉ આપણે ઘણા બધા ટોપિકમાં આ વાત છે એ સ્પષ્ટ કરી છે કે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે અને એટલે વર્ષમાં 6 મહિના આપણે એક કે બે પાક છે એ સારી રીતે લઈ શકીએ છીએ અને બાકીના 6 મહિના સિંચાઈની સગવડતાઓ પૂરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે બધા ખેડૂતો છે એ વધારે પાક છે એ લઈ શકતા નથી અને એને કારણે ઉત્પાદન છે એ ઓછું થાય છે। આપણે લગભગ ખેતી યોગ્ય જમીનના 40% જેટલી જમીનને સિંચાઈની સગવડતા છે એ આપી શકીએ છીએ, એટલે 60% જમીનની અંદર 6 મહિના જ ઉત્પાદન થાય છે, બાકીના 6 મહિના છે એ ઉત્પાદન થતું નથી અને એટલે ઉત્પાદન અથવા તો ઉત્પાદકતા છે એ ઓછી જોવા મળે છે। બીજું કારણ એ છે કે અપૂરતી ટેકનોલોજી છે, એટલે ખેતી ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી કે યાંત્રિકરણને એ બધું જે થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં થયું નથી અને એને કારણે પણ ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે। ત્યાર પછીનું કારણ છે શિક્ષણ અને તાલીમની ઉણપ। જે ખેડૂતો છે એ ખેડૂતો શિક્ષિત નથી, એ તાલીમ પામેલા નથી, એને કૃષિ અંગેનું કોઈ જ્ઞાન લીધું હોય એવું જોવા મળતું નથી,
એટલે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થવી જોઈએ, એક વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી થવી જોઈએ, એ શક્ય બનતું નથી અને એને કારણે ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે એમ આપણે કહી શકીએ. એવી જ રીતે ખેતીની અંદર વાવણી છે, લણણી છે, કાપણી છે, એ જે બધી પ્રક્રિયાઓ છે એની અંદર જે સારું ઊંચી પ્રકારનું બિયારણ કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ કે યંત્રો આ બધાની જે જરૂર પડતી હોય છે એ માટે જે મૂડીરોકાણ હોવું જોઈએ એ મૂડીરોકાણનો દર છે એ પણ નીચો છે અને એને કારણે પણ પૂરતા પ્રમાણમાં આ બધાનો ઉપયોગ કરી શકાતો નથી અને તેથી પણ ઉત્પાદન છે એ ઓછું જોવા મળે છે અને વસ્તીનું વધુ પડતું ભારણ. આપણે આગળ ઘણા બધા ટોપિકમાં જોઈ ગયા છીએ કે ભારતની અંદર ખેતી ક્ષેત્રે જરૂર કરતા વધારે શ્રમિકો એટલે કે ખેડૂતો છે એ રોકાયેલા છે અને એટલે ઉત્પાદન છે એ ઓછું થાય છે, એટલે કે શ્રમિક દીઠ છે એ ખેત ઉત્પાદન છે એ ઓછું થાય છે. આપણે જે ઉદાહરણ લીધું કે 50,000 કિલોનું ઉત્પાદન થયું 500 ખેડૂતો દ્વારા, એટલે 100 કિલોગ્રામ એકના ભાગે આવે છે, એટલે બહુ ઓછી આવક છે એટલામાં મળે. પણ માની લ્યો કે આ જ ઉત્પાદન આટલું છે એ 100 શ્રમિકો પણ કરી શકે, તો 100 શ્રમિકો વચ્ચે એ ઉત્પાદન થાય તો આવકનું પ્રમાણ વધે, પણ બિનજરૂરી ભારણ છે એ વસ્તીનું વધારે છે અને એટલે પણ શ્રમિક દીઠ છે એ ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. તો આ રીતે આવા ઘણા બધા કારણોને લીધે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા છે એ નીચી રહે છે, એટલે ખેડૂતોને આવક ઓછી મળે છે અને આવક ઓછી મળે છે એટલે એ પોતાની પ્રાથમિક જરૂરિયાતે પૂરતા પ્રમાણમાં સંતોષી શકતા નથી અને એને કારણે ગરીબીનું પ્રમાણ છે એ વધતું હોય એવું આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું કારણ છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. અસમાન વહેંચણી અથવા તો આવકની અસમાનતા એ ગરીબીનું મૂળ છે એ આપણે જાણીએ છીએ અને ખેતી માટે જમીન છે એ ખૂબ મહત્વની છે. આપણે ઐતિહાસિક કારણોમાં જોઈ ગયા કે અંગ્રેજી શાસનકાળ દરમિયાન જમીનદારી પ્રથા જેવી જે વ્યવસ્થા છે એને કારણે જે થોડા જમીનદારો હોય એ જમીનદારોના હાથમાં મોટા ભાગની જમીન છે એ આવી ગઈ, એટલે કે જે નાના ખેડૂતો હતા એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા અને જમીન વિહોણા થઈ ગયા. એટલે એક બાજુ બહુ મોટો વર્ગ ખેડૂતોનો એવો છે કે જેની પાસે જમીન જ નથી અને કેટલાક એવા છે કે જેની પાસે જમીન છે પણ બહુ જ ઓછી નાના નાના ટુકડાઓ, અને બીજી બાજુ કેટલાક જ જમીનદારો એવા છે કે જેની પાસે બહુ બધી જમીન જોવા મળે છે. અને આ જે જમીનદારો છે કે જેની પાસે ખૂબ બધી જમીન છે એ લોકો ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નથી, કારણ કે એ લોકો તો ખેતી કરતા જ નથી અને એને કારણે ખેતીના ક્ષેત્રમાં વિકાસ થાય એ માટે મૂડીરોકાણ કરવું જોઈએ, એ જે રસ એનામાં ઉદ્ભવવો જોઈએ એ રસ એ લોકોમાં જોવા મળતો નથી. અને બીજી બાજુ જે જમીનદારોની જમીન ઉપર જે જમીન વિહોણા ખેડૂતો ખેતી કરે છે એ ખેડૂતોને પણ આમાં મૂડીરોકાણમાં કે ઉત્પાદન વધારવામાં રસ રહેતો નથી, કારણ કે એ જે કામ કરે છે એના બદલામાં એને જેટલું વળતર મળવું જોઈએ એટલું વળતર મળતું નથી, એટલે એને વધારે ઉત્પાદન કરવામાં રસ રહેતો નથી. તો આ બંને સ્થિતિમાં જે મૂડીરોકાણ માટેની કે ઉત્પાદન વધારવા માટેની જે ઉદાસીનતા જોવા મળે છે એ ઉદાસીનતાને કારણે ઉત્પાદન છે એ જેટલું જોઈએ એટલું થતું નથી અને એને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે એ વધે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનું ત્રીજું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા
કે બીજી પંચવર્ષીય યોજનાથી આપણે આર્થિક વિકાસને ઝડપી કરવા માટે થઈને ભારે ઉદ્યોગોની નીતિ છે એ અપનાવી હતી. અને આપણે જાણીએ છીએ કે એ મોટા પાયાના કે ભારે ઉદ્યોગો છે એની અંદર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય છે કે જેની અંદર યંત્રોનો ઉપયોગ વધારે અને શ્રમિકોનો ઉપયોગ છે એ ઓછો હોય છે. એટલે આવક તો વધે છે, ઉત્પાદન તો વધે છે, પણ રોજગારીની અંદર વધારો થતો નથી. આપણે બેકારીવાળા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ભારતનો જે આર્થિક વિકાસ છે એ રોજગારી વગરનો આર્થિક વિકાસ છે. એટલે મોટા પાયાના ઉદ્યોગોના વિકાસને કારણે ઉત્પાદન વધ્યું, આવક વધ્યું, પણ રોજગારી ન વધી. એટલે આવક વધી એ કોની વધી? તો કે જે ઉદ્યોગપતિઓ હતા, જે શ્રીમંત લોકો હતા, એની જ આવકની અંદર વધારો થયો. અને જે સામાન્ય રીતે ગરીબ હતા એ વધુ ને વધુ છે એ ગરીબ બન્યા, એ પ્રકારની પરિસ્થિતિ છે એ ઊભી થઈ. તો એ પરિસ્થિતિને કારણે ગ્રામ્ય ક્ષેત્રે જે નાના ગૃહ ઉદ્યોગો હોવા જોઈએ એ જોવા મળતા નથી, કે જેની અંદર રોજગારીનું પ્રમાણ છે એ વધારે આપણે ઊભું કરી શકીએ છીએ. કારણ કે એમાં મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળતી નથી, પરંતુ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય છે. એટલે યંત્રોનો ઉપયોગ છે એ ઓછો હોય અને શ્રમિકોનો ઉપયોગ છે એ વધારે હોય. એટલે એની અંદર ઉત્પાદનય થાય, આવક પણ વધે અને સાથે સાથે રોજગારી પણ વધે. તો એ પ્રકારના નાના અને ગૃહ ઉદ્યોગોનું પ્રમાણ છે એ ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળતું નથી અને એને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે એ ત્યાં વધારે જોવા મળે છે. એટલું જ નહીં, ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને ગામડાની મોટાભાગની વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. તો ખેતીની સાથે સંલગ્ન જે વ્યવસાયો છે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે, એ બધાનો વિકાસ જો થાય તો ત્યાં પણ ઘણા બધા લોકોને રોજગારી મળી શકે. પણ આ ક્ષેત્રોનો પણ વિકાસ જે થવો જોઈએ એ થયો નથી અને એને કારણે આપણા જે ખેડૂતો છે એને સિંચાઈના અભાવે 6 મહિના કામ મળે અને 6 મહિના મોસમી બેકાર રહેવું પડે એવી સ્થિતિ પણ જોવા મળે છે. એટલે કેટલાક તો એવા છે કે જેને બિલકુલ કામ નથી અને જે ખેડૂતો પાસે કામ છે એને પણ વર્ષના 6 મહિના જ કામ રહે છે, બાકીના 6 મહિના તો એને મોસમી બેકાર રહેવું પડે છે. તો આ અર્થમાં આપણે એમ કહી શકીએ કે ગામડામાં જેટલા પ્રમાણમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ એટલા પ્રમાણમાં એ થયો નથી અને એને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. ત્યાર પછીનું કારણ છે ઝડપથી વધતા ભાવ. ભાવ વધવાને કારણે ગરીબી છે એ વધતી હોય છે. કારણ કે જે લોકો પાસે આવક ઓછી છે એ લોકો ભાવ વૃદ્ધિને કારણે પોતાની ખરીદ શક્તિ છે એ ઘટાડવી પડે છે અને એટલે એને પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ પૂરતા પ્રમાણમાં ન સંતોષાય એ પ્રકારની પરિસ્થિતિ છે એ ઊભી થતી હોય છે. તો ઝડપથી ભાવો વધે છે એના કારણો કયા હોય છે? તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે યુદ્ધ. તો યુદ્ધ વધે એને કારણે સરકારને સંરક્ષણ પાછળનો ખર્ચ છે એ વધારવો પડતો હોય છે અને એવા સંજોગોમાં સરકાર છે એ કેટલીક વસ્તુઓના ભાવની અંદર વધારો કરે છે, દાખલા તરીકે પેટ્રોલના ભાવની અંદર વધારો કરે. તો એની અસર બાકીની બધી જ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિમાં થતી હોય એવું આપણને જોવા મળે છે. એ જ રીતે દુકાળ ની પરિસ્થિતિ છે એ ઊભી થાય તો પણ ભાવ વધે છે, કારણ કે ખેતી ક્ષેત્રની જે ચીજ વસ્તુઓ છે, ખાદ્ય સામગ્રીઓ છે, એ ખાદ્ય સામગ્રીઓની માંગ હશે એટલા પ્રમાણમાં ઉત્પાદન નથી અને એને કારણે ભાવ છે એ વધશે. અને બીજી બાજુથી જે ઉદ્યોગો છે એનો કાચો માલ પણ ખેતીમાંથી આવતો હોય છે, એટલે ઉદ્યોગોની અંદર પણ જે કાચો માલ છે
એ મોંઘો બનશે અને એને કારણે ઉત્પાદન ખર્ચની અંદર છે એ વધારો થશે. એટલે ઉદ્યોગોમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓ છે એ પણ મોંઘી બને છે એને કારણે. એ જ રીતે રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર ઘટાડો થાય કે માંગની અંદર વધારો થાય તો એવા સંજોગોની અંદર પણ ભાવમાં વધારો થતો હોય છે. તો આ રીતે અનેક કારણોસર ભાવમાં ચીજવસ્તુઓમાં વધારો થાય છે અને એને કારણે ઓછી આવકવાળા જે ગરીબ લોકો છે અથવા તો મધ્યમવર્ગીય લોકો છે એ લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને એમનું જીવનધોરણ છે એ નીચું આવે છે. અને એનું જીવનધોરણ નીચું જાય છે એ જ બતાવે છે કે ગરીબીનું પ્રમાણ છે એ વધે છે. અને આવા સમયે બીજી બાજુ ભાવ વધવાને કારણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થતો હોય છે, એની આવકની અંદર વધારો થતો હોય છે. તો આવી સ્થિતિને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે એ વધતું હોય છે. અને છેલ્લું પાંચમું જે આર્થિક કારણ છે એ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ છે એ ઘણું વધારે જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટા ભાગની વસ્તી છે એ ગામડામાં ખેતી ઉપર આધારિત છે અને ભારતની ખેતીની એ મર્યાદા છે કે વરસાદ ઉપર આધારિત છે અને એને કારણે આપણે વર્ષમાં 6 મહિના ખેતીનો પાક છે એ લઈ શકીએ છીએ અને બાકીના 6 મહિના છે એ ખેડૂતો છે એ મોસમી બેકારીનો અનુભવ કરતા હોય એવું આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે બેકારીના ચેપ્ટરમાં જોઈ ગયા કે ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા છે અને વસ્તીનું પ્રમાણ છે એ ભારતમાં વધારે છે અને ગામડામાં ખેતી સિવાયના જે નાના ગૃહ ઉદ્યોગો છે એ ઓછા છે અને આવા સંજોગોમાં સંયુક્ત કુટુંબમાં જો કોઈ વ્યક્તિને અન્ય કોઈ જગ્યાએ કામ ન મળે તો એ ખેતીમાં વધારે માણસોની જરૂર ન હોય તો પણ ખેતીના વ્યવસાયમાં જોડાઈ જાય છે. એટલે દેખીતી રીતે એમ લાગે કે એની પાસે કામ છે પણ વાસ્તવમાં ત્યાં પ્રચંડ બેરોજગારી છે એ જોવા મળતી હોય છે. તો આ સ્થિતિને કારણે પણ જેટલા લોકો કામ કરે છે એક ખેતરની અંદર એટલા લોકોને જેટલી આવક મળવી જોઈએ એટલી આવક છે એ મળતી નથી અને એને કારણે એને ગરીબીનો સામનો છે એ કરવો પડે છે. ગામડામાં ખેતી ક્ષેત્રે જે પૂરક ઉદ્યોગો છે એટલે કે ખેતીની સાથે જોડાયેલા જે ઉદ્યોગો હોવા જોઈએ એનું પ્રમાણ છે એ ઘણું ઓછું છે. નિરક્ષરતાનું પ્રમાણ છે એ વધારે છે એટલે બીજા કોઈ પ્રકારના ધંધા રોજગારની અંદર પણ એ ગામડાના લોકો છે એ જઈ શકતા નથી અને શ્રમની ગતિશીલતા પણ ઓછી છે. એટલે પોતાના ગામ સિવાયના ગામમાં કે શહેરમાં એ જાય અને રોજગારી મેળવી શકે એ પ્રકારની પરિસ્થિતિનું પ્રમાણ છે એ પણ ઘણું ઓછું છે અને એને કારણે બેરોજગારીનું પ્રમાણ છે એ ખૂબ જોવા મળે છે અને એટલે પણ ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે એમ આપણે કહી શકીએ. તો એની સાથે ગરીબીના આર્થિક કારણો છે એ અહીંયા આપણે સ્પષ્ટ કર્યા. 5 માર્કમાં તમને ગરીબીના આર્થિક કારણો પૂછી શકાય અને 3 માર્કમાં જો ગરીબીના આર્થિક કારણો પૂછાય તો કોઈ પણ 3 કારણો છે એ તમારે એની અંદર લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.